સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો. પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બંપર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના 10 કરોડ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા 10 કરોડ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીજ તાલુકામાં વિરામ બાદ ધીમીધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમીધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે. તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે. 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત, લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઉભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઇનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઇનમાં ઉભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ. સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક
કેટલાકના માથામાં પથ્થર વાગ્યા, તો કેટલાકને હાથે, કેટલાકને પગે, તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો, સહેલાણીઓ ઉમટી પડ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓ ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે. આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો. પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બંપર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22 માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના 10 કરોડ ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા 10 કરોડ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીજ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે, તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે, તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે, 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત, લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઉભી થઈ ગઈ છે.
સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઉભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ, સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાકના માથામાં પથ્થર વાગ્યા, તો કેટલાકને હાથે, કેટલાકને પગે, તો કેટલાકની આંખ ફૂટી. ગડ્ડાની પોલીસને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. આથી પાણી છોડાતા ડભોઈના 4 ગામ એલર્ટ પર. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે. કરનાળી, ચાંદોદ, નેન્દરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે. ડભોઈ વહીવટી તંત્ર તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે. બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો, સહેલાણીઓ ઉમટી પડ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે. આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો. પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બંપર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના 10 ક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા 10 ક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા.
ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ ચાર દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખરે ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે, 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઉભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઉભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ, સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે, તો કેટલાકની આંખ ફૂટી. ગડ્ડાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો. ભરૂચના 61 ગામના લોકો સાવધાન રહેજો, માં રેવાના પાણી તબાહી મચાવી શકે. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાને 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે. નર્મદા નદીની જળસપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે. મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના 4 ગામ એલર્ટ પર. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે. કરનાળી, ચાંદોદ, નેન્દેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે. ડભોઈ વહીવટીતંત્ર તલાટીકમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે. બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો, સહેલાણીઓ ઉમટી પડ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડી તૂર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે. આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો. પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખુલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશીય અદભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બંપર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના 10 કરોડ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા 10 કરોડ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીજ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે. તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે. 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઉભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઉભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ. સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક
કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે, તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો.